પ્રકરણ ચાર લેક્ચર નંબર બત્રીસ લાસ્ટ લેક્ચરમાં આપણે શ્રેણિકના યુનિવર્સની મદદથી સમીકરણ ઉકેલવાના પ્રશ્નો જોયા તમને સો પ્રયત્ન પણ આપેલા આ લેક્ચરમાં હજી પણ એ જ ટોપિક એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને બીજા દાખલા જોયા છે એટલે તમારું પુનરાવર્તન પણ થોડું થશે સૌ પહેલાં ચાર પોઈન્ટ છનો પંદરનો પ્રશ્ન જોઈએ અહીંયા શ્રેણિક એ આપણને આપેલો છે બરાબર આ શ્રેણિક આપે છે તો પહેલાં એ યુનિવર્સ શોધવાનો છે અને એ યુનિવર્સ શોધ્યા પછી એના ઉપયોગથી નીચે નીચેનું જે સમીકરણ છે એ સમીકરણ સહિતનો આપણે ઉકેલ શોધવાનો છે બરાબર હવે તમારે ખાસ જોવાનું છે તે પરથી આના ઉપયોગથી એટલે આ બંનેનો સંબંધ શું છે તો તમે અહીંયા જોઈ શકો છો જે સગુણકો જુઓ બે માઇનસ ત્રણ પાંચ પહેલી હાર થઈ ગઈ ત્રણ બે માઇનસ ચાર બીજી હાર એક એક અને માઇનસ બે ત્રીજી હાર અને સમીકરણનો ઉકેલ ક્ષણિકની મદદથી કરતા હોઈએ છીએ ત્યારે આનું રૂપાંતરણ આપણે એ એક્સ બરાબર બી સ્વરૂપમાં કરીએ તો ત્યારે જે ક્ષણિક એ બને છે એ ક્ષણિક કયો છે એ આશ થવાનો છે ને ક્લિયર એટલે દાખલો એ જ ગણવાનો થયો જે આપણે જનરલ મેથડ કરતા હોઈએ એમાં પહેલાં એ એક્સ બરાબર બી સ્વરૂપમાં રજૂઆત કરીએ પછી સુસંગતતા ચકાસીએ ત્યારબાદ ઇનવર્સ શોધીએ છીએ ત્રીજા તબક્કામાં આપણે યુનિવર્સ શોધીએ છીએ જ્યારે અહીંયા પહેલા જ તબક્કામાં એ યુનિવર્સ શોધવાનું થશે ખાલી ક્રમ બદલાયો સ્ટેપ મેથડમાં કોઈ ફરક છે નહીં બરાબર છે ચાલો જોઈએ ચાર પોઈન્ટ છનો પંદરમો શરૂઆત કરીએ સૌ પહેલાં આપણે ક્ષણિક એનો ઇનવર્સ શોધવાનો છે બરાબર ને એટલે ઇનવર્સ શોધવા માટે એની સરસ ચકાસવી પડશે સરસ શું છે એનો નિશ્ચાયક શોધો પડે બરાબર છે તો અહીંયા ક્ષણિકનો નિશ્ચાયક શોધેલો છે પહેલી હારથી વિસ્તરણ કરેલું છે વિસ્તરણ હવે તમને બધાને ફાવે છે નિશ્ચાયકનું વિસ્તરણ કેટલું આવી ગયું માઇનસ વન જે ઝીરો નથી એટલે ઇનવર્સ શક્ય છે એટલે અહીંયા લખ્યું છે એ ઇનવર્સ શક્ય છે નાથી સહતીને અનન્ય ઉકેલ આપણે મળશે પછી પહેલી હારના સવયવો ત્યારબાદ બીજી હારના સવયવ ત્યારબાદ ત્રીજી આના સવયવો શોધા છે પહેલી હારના સવયવો ઝીરો બે એક ઉપર મૂકાઈ ગયા બીજી હારના સ અવયવ માઇનસ વન માઇનસ માઇનસ ફાઈવ મૂકાઈ ગયા ત્રીજી આના સવો બે ત્રેવીસ અને તેર મૂકાઈ ગયા એનો આપણે શું કરવાનો છે પરિવર્ત ટ્રાન્સફોર્સ લેવાનો છે પહેલી આર પહેલો સ્તંભ બીજી આર બીજો સ્તંભ ત્રીજી હાર ત્રીજો સ્તંભ ત્રીજી હાર એ પ્રમાણે અને પહેલી હારને પહેલા સ્તંભમાં બીજી આર બીજા સ્તંભમાં ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં અહીંયા લખીને આપણે એડ જોઈન્ટ શોધેલો છે ક્લિયર અને પછી ઇન્વર્સ સુધાનું સૂત્ર વન પોઈન્ટ નિઃશાયક એ ઇન્ટુ એટ જોઈન્ટ વન પોઈન્ટ માઇનસ અને આ નિઃસાયક મૂકી દીધો સોરી શ્રેણીક મૂકી દીધો અને આ ગુણોત્તર માઇનસ વન થાય જે અંદર ગુણીએ એટલે બધા જ નવે નવ કડકના ચિહ્નો આપણે બદલેલા છે એટલે આપણે આ તબક્કામાં અહીંયાથી તમે જોઈ શકો છો સ્ટાર્ટ કરીને આટલા સુધીમાં આપણે યુનિવર્સ શોધ્યો ક્લિયર એટલે જે આપણે પહેલા યુનિવર્સ શોધવાની વાત કરી આ પ્રશ્નમાં એ ઇન્વર્સ આપણે શોધી લીધો છે હવે ત્યારબાદ ઇનવર્સના ઉપયોગથી એ આ સમીકરણ સહમતીનો આપણે ઉકેલ શોધવાનો છે તો આ સમીકરણ સહમતી મેં લખે લખી છે એને એક્સ બરાબર બી સ્વરૂપમાં રજૂ કરી શકાય જ્યાં એ સહગુણકોને સંગત શ્રેણિક એક્સ આપણો ચાલો એક્સ વાય જેનો શ્રેણિક અને બી આપણા અચળપદ ક્લિયર એટલે હવે આપણે ઇનવર્સ તો શોધી લીધેલો છે એ તબક્કો અહીંયા આવશે નહીં સુસંગતતા તો ચેક થઈ જ ગઈ છે કારણ કે નોટ સેકનોટિકોલ જીરો આગળ આપણે આવી ગયો તો ડાયરેક્ટ એ એક્સ બરાબર બી એ મુદ્દાઓ ઉપર જ ડાયરેક્ટ આપણે અહીંયા ઉકેલ શોધવાનો થાય તો એક્સ બરાબર એ ઇનિવર્સ બી બરાબર આ ટોપિકથી આગળ વધીએ તો એ ઇનવર્સ જે આપણે શોધ્યો તો અહીંયા મૂક્યો બી આપણો જે રેડી હતો તે અહીંયા મૂક્યો છે પહેલી યાર પહેલા સમ સાથે ગુણાય આ ઘટકો આવી ગયા બીજી યાર આ સમ સાથે ગુણાય એટલે આ ઘટકો મળે આપણને ત્રીજી આર અહીંયા ગુણાય છે અગિયાર ગુણ્યા એક માઇનસ અગિયાર પાંચ ગુણ્યા પાંચ માઇનસ પચીસ તેર ધરી પ્લસ ઓગણચાલીસ બરાબર છે માઇનસ પાંચ અને છ એક થયો પિસ્તાલીસ બાવીસ માઇનસ બંનેનો સરળો થઈ જાય માઇનસ સડસઠ વત્તા ઓગણ સિત્તેર એટલે બે વધે માઇનસ પચીસ માઇનસ અગિયાર માઇનસ છત્રીસ અને પ્લસ ઓગણચાલીસ એટલે ત્રણ ચાલ આપણો અહીંયા એક્સ બરાબર એક બે ત્રણ થઈ ગયા એક્સ એટલે આપણે ચાલો એક્સ વાય જેડ છે સામસામે ઘટકો આપણે સરખાવી દઈએ તો એક્સની કિંમત એક વાયની કિંમત બે અને ઝેડની કિંમત આપણને ત્રણ મળે છે તો ઉકેલ ગણી લખી દઈએ એક્સ વાય ઝેડ બરાબર એક બે ત્રણ ચાર પોઈન્ટ છનો સોળમો પ્રશ્ન ચાર કિલોગ્રામ ડુંગળી ત્રણ કિગરા ઘઉં અને બે કિગ્રા ચોખા એની કિંમતો આપણને અનુક્રમે આપેલી છે અચ્છા સોરી ટોટલ કિંમત આપે છે રૂપિયા સાહીઠ ચાર કિલોગ્રામ ડુંગળી ત્રણ કિલોગ્રામ ઘઉં બે કિલોગ્રામ ચોખા લીધા તેનો ભાવ થયો સાહીઠ રૂપિયા હવે જ પ્રમાણે આગળ બીજી એક ઇન્સ્ટ્રક્શન આપણને આપેલી છે બે કિલોગ્રામ ડુંગળી ચાર કિલોગ્રામ ઘઉં અને છ કિલોગ્રામ ચોખા લીધા તેની કિંમત થઈ નેવું રૂપિયા તો છ કિલોગ્રામ ડુંગળી બે કિલોગ્રામ ઘઉં અને ત્રણ કિલોગ્રામ ચોખા લીધા એની કિંમત થઈ સિત્તેર રૂપિયા તો ક્ષણિકની મદદથી દરેક વસ્તુનો પ્રતિ કિલોગ્રામ ભાવ આપણે શોધવાનો છે ટૂંકમાં અહીંયા ત્રણ સમીકરણ બનાવવાના એને ઉકેલવાના છે અને પ્રતિ કિલોગ્રામ જે ભાવ સુધો છે તેને આપણે ચલ એક્સ વાય ઝેડ ધારીશું બરાબર પણ અહીંયા ખાસ ક્રમ જોવાનો જો પહેલી શરતમાં ડુંગળી ઘઉં ચોખા હવે એ જ ક્રમ બીજી શરતમાં છે તો ડુંગળી ઘઉં અને ચોખા ઓકે ત્રીજામાં તો ડુંગળી ઘઉં અને ચોખા ઓકે ક્રમ એનો જ છે ક્રમ ખાસ એ માટે જોવાનું કે ડુંગળીનો આપણે એક કિલોગ્રામનો ભાવ એક્સ રૂપિયા ધાર્યો ઘઉંનો ભાવ આપણે વાય રૂપિયા ધાર્યો અને ચોખાનો ભાવ આપણે ઝેડ રૂપિયા ધારીશું તો સમીકરણ આપણે આવું બને ચાર કિલોગ્રામ ડુંગળી છે ચાર એક્સ ત્રણ વાય ટુ ઝેડ એની ટોટલ કિંમત સાહીઠ રૂપિયા બરાબર ચાર એક્સ વધતા ત્રણ વાય વધતાં ટુ ઝેડ બરાબર સાહીઠ ક્લિયર તો પછી દરેક દરેકમાં જો ડુંગળી ઘઉં અને ચોખા એનો ક્રમ એનો જળવાઈ રહ્યો હોય તો આપણે એક્સ વાય ઝેડ ચલ એનાય જ ક્રમમાં મૂકવાના છે આપણને ક્લિયર થઈ જાય એના કર જો ક્વોન્ટિટી વસ્તુ ડુંગળી અહીંયા બીજા ક્રમે હોય તો ધ્યાન રાખવું પડે કે ભાઈ ડુંગળીના ભાવને આપણે એક્સ રૂપિયા ધારેલો છે ઘઉંનો ભાવ વાય રૂપિયા ધારેલો છે અને ચોખાનો ઝેડ એ ક્રમ ધ્યાનમાં રાખો ખ્યાલ આવી ગયો તો આપણે હવે પ્રશ્ન જોઈએ ચાલો એટલે અહીંયા રકમના આધારે આપણે સરખામણી તમને બતાવશું ચાર પોઈન્ટ છનો આ સોળમો પ્રશ્ન ધારો કે એક કિલોગ્રામ ડુંગળી ઘઉં અને ચોખાનો ભાવ અનુક્રમે રૂપિયા એક્સ એટલે ડુંગળીનો ભાવ એક્સ ઘઉં બીજા ક્રમે જેનો ભાવ વાય અને ચોખા ત્રીજા ક્રમે જેનો ભાવ મેં ઝેડ ધારેલો છે તો આ શરત મુજબ એટલે આપણે અહીંયા જોઈએ પ્રમાણે ચાર એક્સ ત્રણ વાય ટુ ઝેડ સાઈઠ થઈ ગયું પેલું સમીકરણ પછી ટુ એક્સ ફોર વાય સિક્સ ઝેડ ઇક્વલ નાઇન્ટી એ થઈ ગયું અને ત્રીજું સમીકરણ સિક્સ એક્સ ટુ વાય થ્રી ઝેડ ઇક્વલ સેવન્ટી આવી ગયું પછી તો મેથડ આપણે એની જ એક જ આ તબક્કો કે ભાઈ શાબ્દિક માહિતી વ્યવહારિક રકમને આપણે સમીકરણ સ્વરૂપમાં ફેરવવાના હતા બાકીની મેથડ આપણને આવડે જ છે તો એકવાર ફટાફટ જોઈ લઈએ ત્રણ સમીકરણ એને એક્સ પ્લસ બી સ્વરૂપમાં રજૂ કર્યા રજૂઆતનો પહેલો તબક્કો આપણો પૂરો થઈ ગયો અહીંયા ત્યારબાદ ઇન્વર્સ સોદો છે સોરીસ સુસંગતતા નક્કી કરી એટલે નિશ્ચાયક શોધ્યો નિશ્ચયકનું વિસ્તરણ જવાબ આવ્યો પચાસ નોટ ઇક્વલ ઝીરો એટલે કે ઇનવર્સ શક્ય છે એનાથી સહતીને અને ઉકેલ મળશે બીજો તબક્કો પૂરો મેન ત્રીજો તબક્કો જે અહીંથી સ્ટાર્ટ કરીને ઇન્વર્સ શોધીએ ત્યાં સુધીનો થાય ઇનવર્સ આપણને અહીંયા મળે છે એટલે અહીંયા ઇનવર્સ પૂરો થઈ જાય છે જોઈ લઈએ એમાં ઇનવર્સ શોધવા પહેલાં સહઅવો શોધવા પડે પહેલી હારના સહઅવયો બીજી હારના અને ત્રીજી હારના પહેલી હાર જીરો ત્રીસ માઇનસ વીસ મુકાઈ ગઈ પછી બીજી હાર પાઇનસ પાંચ જીરો દસ અહીંયા મુકાઈ ગયા ત્રીજી હાર દસ માઇનસ વીસ દસ અહીંયા મૂકાઈ ગયા એનો ટ્રાન્સપોર્ટ દેવાનો બાકી છે અહીંયા ટી લખ્યો ટી એપ્લાય કરો એટલે કે પરિવર્ત બનાવો પરિવર્તિક લો તો પહેલી હાર પહેલો સ્તંભ બનાવ્યો બીજી આર બીજો સ્તંભ ત્રીજી હાર ત્રીજો સ્તંભ બરાબર છે તો યુનિવર્સો વોનપોનની સેક એડ જોઈન્ટ નિઃેકનું મૂલ્ય પચાસ આવી દો આ ઘટકો અહીંયા મૂકી દીધા છે ઇનવર્સ અત્યારે એમને એમ રાખે છે અને ફાઇનલ આપણે ચોથો તબક્કો સ્ટાર્ટ કરીએ એક્સ બરાબર એ ઇનવર્સ b પ્રમાણે ઇનવર્સ આપણે આ મૂક્યો બીના ઘટકો અહીંયા મૂકે છે પહેલી આર પહેલા સ્તંભમાં ગુણા ગયા બીજી યાર બીજા સ્તંભમાં ત્રીજી આર ત્રીજા સ્તંભમાં ગુણાવીને અનુરૂપ ઘટકો અહીંયા મૂકેલા છે આગળ બહુ જ વખત ગુણાકાર આવી ગયો છે એટલા માટે હું તમને ખાલી અહીંયા પોઈન્ટ બતાવું છું ગુણાકાર હવે તમને આવડતા જોવા જઈએ ચેપ્ટર પૂરું થયું છે આપણે ઓલમોસ્ટ બે ચાર જ દાખલા બાકી છે તો એ સરવાળા બાદ બાકી આપણી પાસે અહીંયા રેડી થઈ ગયા છે અઢીસો ચારસો અને ચારસો તો પચાસ અંદર વન બાય ફિફ્ટી અંદર જતા રહે એટલે આ થઈ જશે પાંચ પાંચ અઠ્ઠાચાલીસ પાંચ અને પાંચ પાંચ પચીસ પ્રમાણે અહીંયા પાંચ તો કમ્પેર કરીશું સરખાવીશું એક્સ બરાબર પાંચ વાય બરાબર આઠ અને ઝેડ બરાબર આઠ તો આમ ડુંગળી બરાબર ડુંગળીનો ભાવ કેટલો થઈ ગયો પાંચ રૂપિયા પાંચ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘઉં આઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ઝેડ એટલે ચોખા જે આઠ રૂપિયા કિલોગ્રામ આઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થશે ક્લિયર આવો બીજો પ્રશ્ન છે ઉદાહરણમાં એ જોઈએ ઓગણત્રીસ ઉદાહરણ જોઈએ બરાબર અહીંયા પણ વ્યવહારિક રકમ છે એને સમીકરણ સ્વરૂપમાં ફેરવાની પછી ઉકેલની મેથડ તો આપણી જે છે એની એ જ ત્રણ સંખ્યાનો સરવાળો છ છે બરાબર ત્રણ સંખ્યા એટલે ત્રણ ચલ આપણે ધારી લઈશું એક્સ વાય જેડ પછી બીજી સરળ છે આપણે ત્રીજી સંખ્યાને ત્રણ વડે ગુણીને તેમાં બીજી સંખ્યા તેમાં બીજી સંખ્યા ઉમેરીએ તો આપણને અગિયાર મળે બરાબર આ બે નંબરની શરત થઈ પછી આગળ વધીએ પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો સરવાળો કરતાં આપણે બીજી સંખ્યાના બમણા મળે પહેલી ત્રીજી સંખ્યાનો સરવાળો કરીએ તો શું મળે છે ત્રીજી સંખ્યાનો બમણા મળે છે આ ત્રણ શરત થઈ ગઈ એટલે ત્રણ શરતના આધારે આપણને ત્રણ સમીકરણ મળશે ત્રણ શરત કઈ તો પેલી પેલી આ શરત થઈ સરવાળો છ કીધો એ પછી બીજી શરત આ કહેવાય આ જી જે ક્લાઇન કરું છું અગિયાર મળે ત્યાં સુધી અને ત્રીજી શરત અહીંયા થઈ ગઈ બીજી સંખ્યાના બમણા થાય ત્યાં સુધી બરાબર ત્રણ શરતના આધારે આપણે ત્રણ સમીકરણ બનાવી દઈશું આ માહિતીને બેઝિક સ્વરૂપમાં દર્શાવો અને શ્રેણિક પદ્ધતિનો ઉપયોગ કરી તે સંખ્યા શોધો ક્લિયર ચાલો તો ઓગણત્રીસમું ઉદાહરણ ચેપ્ટર ચારનું ઓગણત્રીસમું ઉદાહરણ આપણે સ્ટાર્ટ કરીએ ત્રણ સંખ્યાઓ શોધવાની છે એની ધારણા અહીંયા કરેલી છે ધારો કે પ્રથમ બીજી અને ત્રીજી સંખ્યાનો ક્રમે એક્સ વાયજે એડ છે બરાબર તો પહેલી શરત છે ત્રણેયનો સરવાળો છ થવો એટલે શરત એક પ્રમાણે એક્સ વધતા વાય વધતાં ઝેડ બરાબર છ પહેલું સમીકરણ મળ્યું બીજી શરત શું કહે છે ત્રીજી સંખ્યાને ત્રણ વડે ગુણીએ ત્રીજી સંખ્યા આપણી કઈ છે ઝેડ એટલે ત્રીજી સંખ્યાને ત્રણ વડે ગુણ્યા એટલે ત્રી ઝેડ થયા ત્રણ વડે ગુણી તેમાં બીજી સંખ્યા ઉમેરવાની એટલે બીજી સંખ્યા આપણી કઈ છે બીજી સંખ્યા આપણી વાય છે એટલે ત્રીજી સંખ્યાને ત્રણ વડે ગુણ્યા પછી એમાં બીજી સંખ્યા ઉમેરી એટલે વાય ઉમેર્યા તો આપણને અગિયાર મળે એટલે બરાબર અગિયાર લખી નાખ્યા ક્લિયર હવે છેલ્લી શરત જોઈએ કે પહેલી અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરતાં આપણને બીજી સંખ્યાના બમણા મળે છે તો પહેલી એટલે એક્સ ત્રીજી એટલે ઝેડ એ બેનો સરવાળો કરતાં આપણને બીજી સંખ્યા એટલે વાયના બમણા મળે છે એક્સ પ્લસ ઝેડ બરાબર ટુ થઈ ગયા આ ત્રણ સમીકરણ આપણા બની ગયા તો હવે એના ઉપરથી આગળ વધીએ ત્રણેય સમીકરણને આપણે બરાબર અચળ સ્વરૂપમાં ફેરવીએ તો પહેલું સમીકરણ એક્સ વાય ઝેડ બરાબર છ ઓકે જ છે બીજા સમીકરણમાં ચાલો એક્સ નથી તો ઝીરો એક્સ લખ્યા ક્રમ ખાસ બીજા ક્રમમાં વાય હોવો જ જોઈએ કારણ કે આના પરથી આપણે ક્ષણિક લખવાના છીએ શ્રણિક લખીશું તો આંકડાઓ જે સગણકો મૂકીશું એના સ્થાન બદલાઈ જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું જે આપણે ત્રણ ચલ છે એનો ક્રમ દરેક સમીકરણમાં એક જ જેવો રહેવો જોઈએ આ એક્સ વાય જેડ તો બધા જ એક્સ વાય જ લખવાના બરાબર છે એટલે ઝીરો એક્સ વાયને આપણે આગળ લખ્યો ત્રણ ઝેડ બરાબરની સામે અગિયાર લખ્યા ત્રીજું સમીકરણમાં એક્સ આવી ગયો ટુ વાયની બરાબરની ડાબી સાઈડ આવશે એટલે માઇનસ ટુ થયા ઝેડ આ રહ્યો બરાબરની સામે ઝીરો બરાબર છે પછી મેથડ તો એ જ સમીકરણ એક્સ બરાબર બી સ્વરૂપમાં લખવાનો એ સ ગુણો કરવાનો એક્સ એક્સ ઝેડ બી અહીંથી લખાઈ ગયો નિસ્સાધી જવાબ આવ્યો નવ નોટ ઇક્વલ ઝીરો ઇનવર્સ શક્ય છે અહીંયા પહેલી હારના સહવયવ આ બીજી હારના અને અહીંયા ત્રીજી હારના સહવયવ શોધાઈ ગયા છે એ સ અવયવને પહેલી બીજી ત્રીજી હારમાં ગોઠવાઈ ગયા એનો તો ટ્રાન્સપોર્સ પરિવર્ત લઈ પહેલી હારને પહેલો બીજી હારને બીજો અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ આવ્યો ઇનવર્સનું સૂત્ર મૂક્યું નિશાયકની કિંમત આપણી નવ મુકાઈ ગઈ આ ઇનવર્સ અહીંયા ગોઠવાઈ ગયો એટલે આપણે અહીંયા ઇનવર્સ મળી ગયો છેલ્લો તબક્કો આપણો એક્સ બરાબર એ યુનિવર્સ બી એ ઇનવર્સ અહીંયા મુકાઈ ગયા છે બી આપણો ક્ષણિક પહેલી આર પહેલા સ્તંભ બીજી આર આ સ્થંભ અને ત્રીજી આર અહીંયા ગુણીને આંકડાઓ મૂક્યા સરવાળા બાબદાકી કર્યા વન બાય નાઇન અંદર જતો નવ એકા નવ નવ દુ અઢાર નવ તરી સત્યાવીસ સરખા ઓલે એક્સ બરાબર એક બે ને ત્રણ બરાબર છે ઉકેલ ગણ નથી આપણે ત્રણ સંખ્યાઓ એક બે અને ત્રણ છે ક્લિયર ઉદાહરણ ઓગણત્રીસ પણ અહીંયા પૂરો થાય છે ઉદાહરણ તેત્રીસ આ બે શ્રેણીક આપણને આપેલા છે બરાબર એનો ગુણાકાર કરવાનો છે આ ક્ષણિકના ગુણાકારનો ઉપયોગ સમીકરણ સહિતના ઉકેલ મેળવવા કરો એટલે તમારે આ બેનો ગુણાકાર કરવાનો અને એ ગુણાકારનો ઉપયોગ અહીંયા કરીશું બરાબર છે હવે આ બે ક્ષણિકનો આ સમીકરણ સાથેનો સંબંધ આપણે ચેક કરી લઈએ તો આના સગુણક વન માઇનસ વન ટુ એટલે પહેલી હા પહેલાં ક્ષણિકનો પહેલી હાર થઈ પછી અહીંયા એક્સ નથી એક્સનો સહગુણક ઝીરો ગણાય ઝીરો બે માઇનસ ત્રણ બીજી હાર થ્રી માઇનસ ટુ ફોર ત્રીજી હાર બરાબર એટલે જે સમીકરણ ઉકેલાના છે એના સૌ ગુણકોથી બનેલો શ્રેણિક આપણી પાસે અહીંયા પહેલા ક્રમમાં છે બરાબર એ ધ્યાન રાખજો સૌ પહેલા ગુણાકાર શોધવાનો છે બરાબર ને ચાલો ચેપ્ટર ચારનો ઉદાહરણ નંબર તેત્રીસમાં જોઈએ બે શ્રેણિકોનો ગુણાકાર કરવાનો છે આપણે પહેલો ગુણાકાર કરીએ પહેલી વાર પહેલા સ્તંભ સાથે ગુણાય એકનો ગુણાકાર માઇનસ બે સાથે માઇનસ બે આ ગુણાકાર માઇનસ અને આ ગુણાકાર છ દુ બાર આવી ગયો હવે પહેલી વાર બીજા સ્તંભ સાથે ગુણાશે એક ગુણ્યા જીરો આ માઇનસ બે અને આ પ્લસ બે આવી ગયા પહેલી આનો ગુણાકાર ત્રીજા સમ સાથે એકનો ગુણાકાર એક સાથે આ એક આવી ગયો માઇનસ એકનો ગુણાકાર માઇનસ ત્રણ સાથે પ્લસ ત્રણ આવી ગયો બેનો ગુણાકાર માઇનસ બે સાથે જે માઇનસ ચાર આવી ગયો પહેલી હાર પહેલાં બીજા ત્રીજા સમ સાથે ગુણાવીને આ ત્રણ સ્થાન આપણને આપ્યા એ જ પ્રમાણે હવે બીજી હાર પહેલાં બીજા ત્રીજા સ્તંભ સાથે ગુણાશે અને આ ત્રણ સ્થાન આપે અને ત્રીજી હાર પહેલા બીજા ત્રીજા સ્તંભ સાથે ગુણાશે અને આ ત્રણ પરિણામ આપણને આપ્યા બધાનો સરળોબદક અહીંયા કર્યો તો આપણે વન 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 બાકીના ઘટકો ઝીરો તમે જોઈ શકો છો આપણને અહીંયા શું મળે છે એકમ શ્રેણિક હવે કોઈ પણ બે શ્રેણિક એ અને બીનો ગુણાકાર આય એટલે કે એકમ શ્રેણિક હોય તો બંને એકબીજાના વ્યસ્ત કહી શકાય એટલે બી બરાબર એ ઇનવર્સ હું એવું કહી શકું અથવા તો એ બરાબર બે ઇનવર્સ એવું પણ કહી શકાય બંને એકબીજાનો શું કહેવાય વ્યસ્ત કહેવાય તો અહીંયા એ નિયમ અનુસાર આનો વ્યસ્ત આ પણ કહી શકાય અને આ પહેલા ક્ષણિકનો વ્યસ બીજો ક્ષણિક પણ તમે કહી શકો છો તો હમણાં રકમ જોઈ ત્યારે મેં તમને સમજાવી દઉં કે જે પહેલો ક્ષણિક છે એના જે આંકડાઓ છે એના જે અંકો અહીંયા દર્શાવેલા છે એ અંકો આપેલા સમીકરણના ચલના સ સાથે સેટ છે એટલે આપણા આપણે આના ઇન્વર્સનો ઉપયોગ કરવાનો થશે એટલે આ બંનેનો ગુણાકાર આ આવ્યો તો આનો ઇન્વર્સ આ ક્ષણિકનો ઇન્વર્સ આ ક્ષણિક છે એવું આપણે પરિણામે એક બનાવી દીધું જેનો ઉપયોગ આપણે સમીકરણને ઉકેલવા કરીશું તો અહીંયા સમીકરણ આપણે આપેલી છે તે અહીંયા લખાઈ ગઈ છે બરાબર બીજા સમીકરણમાં એક્સ વાળું પદ હતું નહીં એટલે એનો જીરો મેં લખ્યો છે ક્લિયર આ સમીકરણને આપણે શ્રેણિકના શ્રેણિક સ્વરૂપમાં નીચે પ્રમાણે રજૂ કરી શકાય જે આપણે જર્નલી લખે છે એ એક્સ બરાબર બી તો જ્યાં એ શું હોય છે સમીકરણના ચલના સ ગુણકોથી બનેલો શ્રેણિક પછી એક્સ શું હોય છે ચલ આપણો એક્સ વાય જેડ બરાબર અને બી છે આપણા અચાન આંકડા એક એક અને બે ક્લિયર હવે આ શું કહેવાય પરિસ્થિતિ એ એક્સ બરાબર બી પરિસ્થિતિ થઈ તો એક્સ બરાબર આપણે શું લખી દઈએ છીએ એ ઇનવર્સ બી લખી દઈએ છે ને તો આ એક્સ આ સામે લખ્યો એટલે એનો ઇનવર્સ બી તો એમનામ આવી ગયો સમજ્યા છે ને આ ક્ષણિક મેં સામે લખ્યો છે એટલે અહીંયા શું લખાય એનો ઇનવર્સ લખાયો તો આ સમીકરણનો ઇનવર્સ આપણે આ મૂક્યો આ એક્સ વાય જોડે એમને આ વન વન ટુ એમને અને આનો યુનિવર્સ આ છે ક્યાંથી લખ્યો પરિણામ એક પરથી પરિણામ એક એ ક્યાં છે આ રહ્યું જે આપણે અહીંયા શોધેલું છે અને યુનિવર્સ આ માઇનસ ટુ જીરો વનવાળો ક્ષણિક બરાબર જીઆ દર્શાવેલો છે માઇનસ ટુ જીરો વન વાળો ક્ષણિક હવે મારે શું કરવાનું બાકી રહ્યું ફક્ત ગુણાકાર પહેલી હાર પહેલા સ્ત સાથે આ હવે બીજી હાર પહેલા સ્તન સાથે અહીં આવી ગયા ત્રીજી હાર પહેલા સ્તમ સાથે ત્યાં આંકડા અહીંયા આવી ગયા સરવાળો તમે કરો ઝીરો નવ ને બે અગિયારમાંથી છ જાય તો પાંચ છ ને એક સાતમાં સાત માઇનસ ચાર અને ત્રણ સરખાવી દઈએ તો એક્સ બરાબર જીરો વાય બરાબર પાંચ અને જેડ બરાબર ત્રણ સમીકરણ અહીંયા ઉકેલી લીધો આપડે બરાબર મૂલ્ય આપણી પાસે એ ઇનવર્સ છે બી આપ્યો છે અને એ ના ગુણાકાર શોધવાનો છે બરાબર જો અહીંયા આપણને શું આપ્યું છે અને શું થઈ શકે છે એ ઇનવર્સ આપણને આપેલો છે અને બી આપેલો છે અને એને બીના ગુણાકારનો વ્યસ્ત શોધો છે સૌથી પહેલાં મારે એ ને બીનો ગુણાકાર કરવા એ અને બી મારી પાસે હોવા જોઈએ તો બી છે એ નથી એટલે પહેલાં હું શું કરીશ એનો જે ઇનવર્સ છે એનો ઇનવર્સ શોધું અને મને શું મળી જાય એ મળી જાય એટલે એક તબક્કો મારો શું થયો એક ઇનવર્સ શોધવાનો આખો એક સ્ટેપ થયું બરાબર ત્રણ કક્ષાવાળા શ્રેણિકનો ઇનવર્સ શોધવાનો થયો ત્યારબાદ બીજો તબક્કામાં શું આવે મારે જે આ શ્રેણીક એ મળી ગયો અને બી મળી ગયો એનો મારે ગુણાકાર કરવો પડે બરાબર અને અહીંયા મારે ઇનવર્સ સુધારનો થયો બીજા તબક્કામાં મારે ગુણાકાર સુધારો થયો અને ત્રીજો તબક્કો શું આવે જે એ અને બીનો ગુણાકાર મારે આવી ગયો હવે જે એ શ્રેણિક મળ્યો એ શ્રણિકનો મારે ઇનવર્સ સુધારનો થયો એટલે ત્રણ તબક્કા થયા એક ઇનવર્સ એક થ્રી ક્રોસ થ્રીનો ગુણાકાર અને એક ઇનવર્સ હવે ત્રણ મોટા સ્ટેજમાં દાખલો પૂરો થાય હવે મારી પાસે એક સૂત્ર છે કે એ અને બીના ગુણાકારનો વ્યસ્ત એ બંનેના વ્યસ્તોના ગુણાકાર બરાબર થાય ખાલી ક્રમ બદલાય એટલે મારે આ પરિણામ શોધું છે હવે એ પરિણામ શોધા જો મારી પાસે બી ઇનવર્સ અને એ ઇનવર્સ હોય તો મારે માત્ર ગુણાકાર કરવાનો રહે તો હવે રકમ પ્રમાણે મારી પાસે એ ઇનવર્સ હાજર છે એટલે આનું સોલ્યુશન તો ક્લિયર ફક્ત બીનો ઇનવર્સ સુધાનો રહે એટલે મારે પહેલો તબક્કો શું આવે બીનો ઇનવર્સ સુધાનો થયો એટલે પહેલું સ્ટેપ થયું પહેલો કેસ થયો ઇનવર્સ શોધો બી ઇનવર્સ મળી જાય તો બી ઇનવર્સ જે શોધ્યો તે અને જે ઇનવર્સ મારી પાસે છે એનો ફક્ત આ જ ક્રમમાં ગુણાકાર કરું બરાબર બીજા ક્રમમાં જો હું ગુણાકાર કરું તો મારો ફાઇનલ આન્સર મને મળી જાય એટલે આ મેથડમાં જઈશ તો ત્રણ સ્ટેજ થાય અહીંયા બે સ્ટેજ થાય છે બે બે સ્ટેજમાં એક ગુણાકાર બરાબર અને એક ઇનવર્સ અહીંયા પણ એક ગુણાકાર અને એક યુનિવર્સનો છે જ પણ ત્રીજું આખું સ્ટેપ પાછું ઇનવર્સ શોધવાનો છે અને ઇનવર્સ શોધો બી એક મોટો ભાગ છે બરાબર ત્રણ કક્ષાનો ઇનવર્સ શોધો એટલે બહુ મોટી પ્રોસેસ છે એટલે આખી પ્રોસેસ ઓછી છે હું આ આ સ્ટેપ પ્રમાણે આગળ વધીશ પેલા બીનો ઇનવર્સ શોધીશ અને આ સૂત્રનો ઉપયોગ કરીને એ અને બી ના ગુણાકાર નો વ્યસ ક્લિયર એટલે આ દાખલામાં ગણિત કશું નવું નથી ખાલી ફક્ત લોજિક નવો હતો જે આપણે સમજી લીધો રકમમાં એ ઇનવર્સ આપ્યો છે અને બી આપ્યો છે એટલે સૌથી પહેલા આપણે શું નક્કી કર્યું બીનો ઇનવર્સ શોધવાનો છે બી નો યુનિવર્સ શોધવા બીનો નિશ્ચાયક શોધ્યો પ્રોસેસ તો તમને આપણે નિશ્ચાયક મૂલ્ય આપણને એક મળ્યું

નિશ્ચાયક બી એડજોઇન્ટ બી બીનો નિશ્ચાયક તો આપણે એક મળી રહ્યો આ બીનો ઇનવર્સ આ સોરી એડજોઇન્ટ બી આપણે અહીંયા લખી નાખ્યો આ ગુણોત્તર એક થઈ ગયો એટલે અંદર ગુણવાની જરૂર છે નહીં ફાઇનલી આપણો આ બી ઇનવર્સ થઈ ગયો જે પરિણામ આપણે શોધું છે એ અને બીના ગુણાકારનો વ્યસ્ત તેનું સૂત્ર મૂકી દીધું બી ઇનવર્સ અને એ ના ગુણાકાર પ્રમાણે થાય તો બીનો ઇનવર્સ આ રહ્યો એનો ઇનવર્સ જે રકમમાં આપ્યો છે ત્યાંથી આંકડા અહીંયા લખાઈ ગયા આ બે શ્રેણીકોનો ગુણાકાર અને ફાઇનલી આપણો આન્સર ગુણાકાર તમને આવડે છે એવું માનીને અહીંયા હું પૂરું કરું છું ક્લિયર ફાઇનલ આન્સર આપણને અહીંયા મળી જાય છે હવે ફક્ત એક જ દાખલો બાકી છે સ્વાધ્યાય ચારનો આઠમો એમાં બે પ્રશ્નો છે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું અને ચેપ્ટર પૂરું થશે બરાબર